हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने धोरण बे विषय कॉम्प्यूटर पार्ट त्रण कॉम्प्यूटर गौण भागो। तो आप आगळना वीडियो में कॉम्प्यूटर गौण भागो एटले शुं, कया कया छे ए विषे समझी गया। अने हवे आपणे आगळ कॉम्प्यूटर गौण भागो विषे भणीशुं। तो कॉम्प्यूटर गौण भागो कोने कहेवाय? तो कॉम्प्यूटर मुख्य भागो कया छे? मॉनिटर, सीपीयू, कीबोर्ड अने माउस। कया छे कॉम्प्यूटर मुख्य भागो? मॉनिटर, सीपीयू, अने कीबोर्ड, चौथो माउस। तो आ चार भाग छे ए कॉम्प्यूटर ना मुख्य भाग छे, मॉनिटर, सीपीयू, कीबोर्ड अने माउस। એનાથી કમ્પ્યુટર બને છે। કમ્પ્યુટર જુદા જુદા ચાર ભાગોથી બને છે। કયા કયા છે? મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસના સમૂહને શું કહેવાય? તો કમ્પ્યુટર। કમ્પ્યુટર આ ચાર ભાગથી બને છે। તો હવે આ મુખ્ય ભાગો સાથે અન્ય ભાગોને પણ જોડી શકાય છે। કમ્પ્યુટર સાથે કમ્પ્યુટરના મુખ્ય ભાગો સાથે અન્ય ભાગોને પણ જોડી શકાય છે, એને શું કહેવાય? કમ્પ્યુટરના ગૌણ ભાગો। કમ્પ્યુટરના ગૌણ ભાગો એટલે મુખ્ય ભાગોની સાથે અન્ય ભાગો પણ જોડી શકાય છે। તો જોઈએ આપણે બીજા અન્ય ભાગોને છોડી શકાય છે, એને શું કહેવાય? કમ્પ્યુટરના ગૌણ ભાગો કહે છે। મોનિટર, સીપીયુ, કીબોર્ડ, માઉસ વગેરે સિવાયના અન્ય ભાગો પણ જોડી શકાય, એને શું કહેવાય? કમ્પ્યુટરના ગૌણ ભાગો। તો કમ્પ્યુટરના ગૌણ ભાગો કયા કયા છે? આગળના વિડીયોમાં આપણે જોયું ને, તો પ્રિન્ટર, સ્પીકર, ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક। તો પ્રિન્ટર વિશે આપણે કયા કયા છે? પહેલું પ્રિન્ટર, બીજું સ્પીકર, ત્રીજું ફ્લોપી ડિસ્ક, ચોથું હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક વગેરે કોણ ભાગો છે? કમ્પ્યુટરના કોણ ભાગો કયા છે? પ્રિન્ટર, સ્પીકર, ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક વગેરે કમ્પ્યુટર સાથે જોડી શકાય છે। તો પહેલું છે પ્રિન્ટર। તો પ્રિન્ટર આપણે આગળના વિડીયોમાં સમજી ગયા। તો પ્રિન્ટર એટલે શું તમને ખબર છે ને? પ્રિન્ટર એટલે શું? આપણે કમ્પ્યુટરમાંથી કાગળ ઉપર માહિતી લેવી હોય તો
तो सनी मदद थी लाई शकाय प्रिंटर नी जरूर पड़े ने प्रिंटर जोयु छे तमे प्रिंटर केवु होय आवु होय ने प्रिंटर प्रिंटर आवु होय छे तो प्रिंटर एटले छापना प्रिंटर नी मदद थी ब्लेक एंड व्हाइट अने कलर एम बने प्रकार कागल पर छापी शकाय छे तमे ब्लेक एंड व्हाइट प्रिंट पण करी शको अने कलर प्रिंट पण करी शको छो पछी प्रिंटर वडे कॉम्प्यूटर में टाइप करेली माहिती कागल पर छापी शकाय छे कॉम्प्यूटर में रहेली माहिती होय तो प्रिंटर वडे कागल पर छापवामां आवे छे ने प्रिंटर ना मुख्यत्वे त्रण प्रकार छे प्रिंटर त्रण प्रकार ना होय छे प्रिंटर नी मदद थी अक्षरो अने चित्रो बन्ने प्रकारे कागळ उपर छापी शकाय छे हवे आवे छे स्पीकर तो स्पीकर विशे जोईशु आपणे स्पीकर જોયા છે તમે કેવા હોય સ્પીકર તો ચોરસ લંબચોરસ નાના મોટા પછી એની ઉપર બટન આવેલા હોય છે स्पीकर चौरस के लंबचौरस अलग अलग प्रकार ना स्पीकर जोवा मळे छे अने एना उपर बटनो आवेला छे आ बटनो केम आपेला होय छे तो स्पीकर में अवाज वधारो होय घटाडो होय तेना माटे बटन आपेला होय छे तो स्पीकर नो उपयोग सेना माटे करवामां आवे छे तो संगीत सांभळवा माटे तो स्पीकर नो उपयोग कॉम्प्यूटर में स्पीकर पण हशे तमारे घरे कॉम्प्यूटर हशे तो स्पीकर तमे जॉइंट कर्या हशे तो चौरस भी होय लंबचौरस पण होय छे पछी संगीत सांभळवामां तेनो उपयोग करवामां आवे छे अने स्पीकर उपर जुदा जुदा बटनो आवेला होय छे आ जुदा जुदा बटनो अवाज वधारवा माटे के घटाडवा माटे तेनो उपयोग थाय छे જે સ્પીકરના વાયરને CPU સાથે જોડવામાં આવે છે સ્પીકરનો વાયર હોય એને ક્યાં જોડવામાં આવે તો CPU સાથે જોડવામાં આવે છે
મૂકેલા હોય સ્પીકર ઉપર જુદા જુદા બટનો આપેલા હોય છે આવી રીતના સ્પીકરો હોય છે અલગ અલગ પ્રકારના ફ્લોપી ડિસ્ક તો ફ્લોપી ડિસ્ક એ કમ્પ્યુટરનો ગૌણ ભાગ છે કમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે તો જોઈએ આપણે ફ્લોપી ડિસ્ક કેવી હોય એમાં તેનો શું ઉપયોગ થાય ફ્લોપી ડિસ્કનો શું ઉપયોગ થાય તો માહિતીનો સંગ્રહ કરી શકાય છે તેમાં ફ્લોપી ડિસ્કમાં પછી તેમાં ઓછા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થઈ શકે છે એટલે તેને કમ્પ્યુટરની નાની નોટબુક કહે છે ફ્લોપી ડિસ્કમાં માહિતીનો સંગ્રહ કરી શકાય પણ કેવા પ્રમાણમાં ઓછા પ્રમાણમાં ઓછી માહિતી સાચવી શકાય માહિતી સાચવી શકાય ફ્લોપી ડિસ્કમાં પણ ઓછા પ્રમાણમાં માહિતી સાચવી શકાય છે એટલે કમ્પ્યુટરની નાની નોટબુક કહે છે શું કહેવાય કમ્પ્યુટરની નાની નોટબુક કમ્પ્યુટરની નાની કમ્પ્યુટરની નાની નોટબુક કેમ કહેવામાં આવે છે તો ઓછા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકે છે તેથી કમ્પ્યુટરની નાની નોટબુક કહે છે ફ્લોપી ડિસ્કમાં ઓછા પ્રમાણમાં માહિતી સંગ્રહી શકાય છે તેથી તેને કમ્પ્યુટરની નાની નોટબુક કહે છે પછી ફ્લોપી ડિસ્કમાં શું થઈ શકે તો તેમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે કમ્પ્યુટરમાં ફ્લોપી ડિસ્કમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે તમે માહિતી સાચવી શકો છો તમારા ફોટા હોય વિડીયો હોય કમ્પ્યુટરમાં કોઈ પણ માહિતી તમારે સાચવવી હોય સંગ્રહ કરવી હોય તો ફ્લોપી ડિસ્કમાં તમે સાચવી શકો છો સંગ્રહી શકો છો પછી ફ્લોપી ડિસ્કનો આકાર કેવો હોય તો ફ્લોપી ડિસ્કનો આકાર ચોરસ હોય છે કેવો હોય છે તેનો આકાર ચોરસ હોય છે ફ્લોપી ડિસ્કનો આકાર કેવો હોય તો ચોરસ હોય છે પછી ફ્લોપી ડિસ્ક બે સાઇઝમાં જોવા મળે છે ફ્લોપી ડિસ્ક છે એ બે સાઇઝમાં જોવા મળે છે તો કયા કયા છે બે સાઇઝ કઈ કઈ છે ફ્લોપી ડિસ્ક સાઇઝમાં જોવા મળે છે તો પહેલી છે મોટી ફ્લોપી ડિસ્ક અને બીજી છે નાની ફ્લોપી ડિસ્ક
જોવા મળે છે મોટી ફ્લોપી ડિસ્ક અને નાની ફ્લોપી ડિસ્ક ફ્લોપી ડિસ્કનો આકાર કેવો હોય ચોરસ હોય છે અને કમ્પ્યુટરની નાની નોટબુક તરીકે ઓળખવામાં આવે છે કેમ તો તેમાં ઓછા પ્રમાણની માહિતી સંગ્રહી શકાય છે અને તેમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે હવે મોટી ફ્લોપી ડિસ્ક કેવી હોય તો આવી આને મોટી ફ્લોપી ડિસ્ક કહેવાય અને અહીંયા બાજુમાં નાની ફ્લોપી ડિસ્ક છે તો છે ને ચોરસ પ્રકારની આકારની ચોરસ આકારની છે મોટી ફ્લોપી ડિસ્ક અને નાની ફ્લોપી ડિસ્ક આવી હોય છે ફ્લોપી ડિસ્ક પછી આજકાલ ફ્લોપી ડિસ્કનો ખૂબ જ ઓછો પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ કેવો થતો ગયો ઓછો થતો ગયો છે આજકાલ ફ્લોપી ડિસ્ક શેની બનેલી હોય છે તો ફ્લોપી ડિસ્ક પ્લાસ્ટિકની બનેલી હોવાથી તે નાજુક હોય છે જો તેને સંભાળીને રાખવામાં ના આવે તો એ તૂટી પણ જાય એટલે ફ્લોપી ડિસ્ક પ્લાસ્ટિકની બનેલી હોવાથી તે નાજુક હોય છે હવે જોઈએ આપણે હાર્ડ ડિસ્ક તો હાર્ડ ડિસ્કમાં પણ માહિતીનો સંગ્રહ કરી શકાય છે માહિતીને સાચવી શકાય છે તો હાર્ડ ડિસ્કની અંદર માહિતીનો સંગ્રહ કરી શકાય છે અને ફ્લોપી ડિસ્ક કરતાં વધારે પ્રમાણમાં માહિતી સંગ્રહી શકાય છે તેથી માહિતીનો વધારે સંગ્રહ કરી શકાય વધુ પ્રમાણમાં સંગ્રહ કરી શકાય તેથી તેને શું કહેવાય કમ્પ્યુટરની મોટી નોટબુક કહે છે ફ્લોપી ડિસ્કને શું કહેવાય કમ્પ્યુટરની નાની નોટબુક કેમ કમ્પ્યુટરની નાની નોટબુક કોણ છે તો ફ્લોપી ડિસ્ક અને મોટી નોટબુક કોણ છે તો હાર્ડ ડિસ્ક તો હાર્ડ ડિસ્કમાં વધુ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થઈ શકે છે તેથી તેને કમ્પ્યુટરની મોટી નોટબુક કહે છે શું કહેવાય કમ્પ્યુટરની મોટી નોટબુક કેમ તો તેમાં વધારે પ્રમાણમાં માહિતી સંગ્રહી શકાય છે વધુ પ્રમાણમાં હાર્ડ ડિસ્કમાં વધુ પ્રમાણમાં માહિતી સંગ્રહ કરી શકાય છે તેથી તેને શું કહેવાય કમ્પ્યુટરની મોટી નોટબુક કહે છે પછી કમ્પ્યુટર હાર્ડ ડિસ્કમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે હાર્ડ ડિસ્કમાં શું કરી શકાય શેનો ઉપયોગ થાય શેના માટે ઉપયોગ થાય તો માહિતીનો સંગ્રહ કરવા માટે માહિતી સંગ્રહ કરી શકાય છે ફ્લોપી ડિસ્કમાં પણ માહિતી સંગ્રહ કરવામાં આવે છે અને હાર્ડ ડિસ્કમાં પણ માહિતી સંગ્રહી શકાય છે પણ ફ્લોપી ડિસ્કમાં ઓછા પ્રમાણમાં માહિતી સંગ્રહી શકાય અને હાર્ડ ડિસ્કમાં વધુ પ્રમાણમાં માહિતી સંગ્રહી શકાય એટલે
હાર્ડ ડિસ્કને કોમ્પ્યુટરની મોટી નોટબુક કહે છે અને ફ્લોપી ડિસ્કને કોમ્પ્યુટરની નાની નોટબુક કહે છે. કેમ? તો ફ્લોપી ડિસ્કમાં ઓછા પ્રમાણમાં માહિતી સંગ્રહી શકાય એટલે, અને હાર્ડ ડિસ્કનો આકાર કેવો હોય? તો હાર્ડ ડિસ્કનો આકાર લંબચોરસ હોય છે, જ્યારે ફ્લોપી ડિસ્ક ચોરસ આકારની હોય છે. હાર્ડ ડિસ્કનો આકાર લંબચોરસ હોય છે અને ફ્લોપી ડિસ્ક ચોરસ આકારની હોય છે અને હાર્ડ ડિસ્ક લંબચોરસ આકારની હોય છે. પછી હાર્ડ ડિસ્ક ક્યાં આવેલી હોય છે? તો કમ્પ્યુટરની અંદર જ જોડાયેલી હોય છે. હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરની અંદર જ જોડાયેલી હોય છે અને ફ્લોપી ડિસ્ક અલગથી એને મૂકવી પડે છે, એ અંદર જોડાયેલી હોતી નથી. પણ હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરની અંદર જ જોડાયેલી હોય છે. કમ્પ્યુટરની મોટી નોટબુક કોને કહે છે? તો હાર્ડ ડિસ્કને. કેમ? તો કે તેમાં વધુ પ્રમાણમાં માહિતી સંગ્રહી શકાય છે. પછી હાર્ડ ડિસ્કમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે. અને હાર્ડ ડિસ્ક ક્યાં હોય છે? તો કમ્પ્યુટરની અંદર જ જોડાયેલી હોય છે. અને હાર્ડ ડિસ્કનો આકાર કેવો હોય છે? તો લંબચોરસ હોય છે. કમ્પ્યુટરના ગૌણ ભાગમાં લાસ્ટ છેલ્લું આવે છે કોમ્પેક્ટ ડિસ્ક. પાંચ ગૌણ ભાગ પાંચમું છે કોમ્પેક્ટ. કોમ્પેક્ટ ડિસ્ક શું છે? તો કોમ્પેક્ટ ડિસ્કને ટૂંકમાં સીડી તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર કેવો હોય? તો કે વર્તુળાકાર, એટલે કે ગોળ હોય છે. પછી ફ્લોપી ડિસ્ક કરતાં વધુ પ્રમાણમાં માહિતી સંગ્રહી શકાય છે અને હાર્ડ ડિસ્ક કરતાં ઓછી માહિતીનો સંગ્રહ થઈ શકે છે. હાર્ડ ડિસ્કમાં માહિતીનો સંગ્રહ વધારે પ્રમાણમાં થઈ શકે સીડી અને ફ્લોપી ડિસ્ક કરતાં, અને સીડીમાં ફ્લોપી ડિસ્ક કરતાં વધુ અને હાર્ડ ડિસ્ક કરતાં ઓછી માહિતી સંગ્રહી શકાય. પછી તેનો ઉપયોગ માહિતીને વાંચવા માટે કરવામાં આવે છે. તો જોઈએ આપણે કોમ્પેક્ટ ડિસ્ક. તો ટૂંકમાં શું કહેવાય? તો સીડી C.D. તેનો આકાર કેવો હોય? વર્તુળાકાર, એટલે ગોળ હોય. આકાર કેવો હોય?
वर्तुळाकार એટલે કે ગોળ છે પછી તેમાં લોપી ડીસ કરતા વધુ પ્રમાણમાં માહિતી નો સંગ્રહ થઈ શકે ટ્રોપિડિક્સ કરતા વધુ પ્રમાણમાં માહિતી સંગ્રહી શકાય અને હાર્ડ ડિસ્ક કરતા ઓછા પ્રમાણમાં માહિતી સંગ્રહ કરી શકાય ફ્લોપી ડિસ્ક કરતા ઓછા પ્રમાણમાં વધુ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે તેમાં કોમ્પેક્ટ ડિસ્કમાં સીડીમાં ફ્લોપી ડિસ્ક કરતા વધુ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે અને હાર્ડ ડિસ્ક કરતા ઓછા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે પછી તેનો ઉપયોગ માહિતીને વાંચવા માટે થાય છે સીડીનો ઉપયોગ માહિતીને વાંચવા માટે થાય છે અને તેને સીપીયુમાં સીડી ડ્રાઈવમાં મૂકવામાં આવે છે તમે સીડી કોમ્પ્યુટરમાં ક્યાં લગાવો તો સીપીયુ હોય એમાં સીડી ડ્રાઈવ અને ફ્લોપી ડ્રાઈવ બંને આપેલા હોય છે એમાં તમે સીડી ડ્રાઈવમાં સીડી મૂકીને તમે જોઈ શકો છો અથવા વાંચી શકો છો તો આ હતા આપણા કોમ્પ્યુટરના ગૌણ ભાગો કોમ્પ્યુટરના ગૌણ ભાગો એટલે તો કોમ્પ્યુટરમાં મુખ્ય ભાગો સાથે અન્ય ભાગોને પણ જોડી શકાય છે તેને શું કહેવાય કોમ્પ્યુટરના ગૌણ ભાગો કહે છે કયા કયા છે તો પહેલો પ્રિન્ટર બીજું સ્પીકર ત્રીજું ફ્લોપી ડિસ્ક અને ચોથું હાર્ડ ડિસ્ક અને પાંચમું કોમ્પેક્ટ ડિસ્ક તમારે નોટમાં લખી લેવાનું સામેથી વાંચી લેવાનું